रक्षाबंधन पर्वावी रह्यो छे। गुजरातनी महिला सांसदोए प्रधानमंत्री नरेन्द्र मोदी ने राखड़ी बांधी छे। महिला सांसदोए प्रधानमंत्री मोदी ने राखड़ी बांधी छे। मने राखड़ी बांधवानो सौभाग्य मळ्यु छे। भगवान हमेशा प्रधानमंत्री रक्षा करे, भारत माताની सेवा करवानी शक्ति प्रदान करे। सांसदोए आ आशीर्वाद पण आप्या छे। दर्शना जरदू छे, कह्युं छे कि मने राखड़ी बांधवानो सौभाग्य मळ्यु छे। मंत्री छे दर्शना जरदू, सांसद पण छे, सूरतथी आवे छे, એમણે રાખડી બાંધી છે। ગુજરાતની જે મહિલા સાંસદ આપ જોઈ શકો છો, મહેસાણાના સાંસદ શારદાબેન હોય, રાઠવાબેન હોય, રંજન ભટ્ટ, દર્શના જરદોશ, ગીતાબેન, તમામ જે સાંસદો છે એ સાંસદોએ રાખડી બાંધી છે। ભારતીબેન શિયાળને આપ જોઈ શકો છો। બ્રિજેશ અમારી સાથે જોડાઈ ગયા છે। બ્રિજેશ, મહિલા સાંસદોએ प्रधानमंत्री ने राखड़ी पण बांधी छे ने आशीर्वाद पण आप्या छे। बिल्कुल जनक, दर वर्षे प्रधानमंत्री साथे रक्षाबंधन की उजवणी आ प्रकार थती होय छे। गुजरातना महिला सांसदोए मुलाकात करी हती प्रधानमंत्री साथे अने ते दरमियान प्रधानमंत्रीने राखड़ी बांधी हती अने हमेशा તેઓ ભારતની સેવા કરતા રહે, દીર્ઘાયુ પામે તે પ્રકારની શુભકામનાઓ પણ પાઠવી હતી। સમગ્ર દેશની અંદર મહિલા મોરચો પણ ભાજપનો સતત પ્રધાનમંત્રી રાખડીઓ મોકલ્યો છે। ગુજરાતમાંથી પણ 5 લાખથી વધુ રાખડી મોકલવામાં આવી છે, એટલે તે પ્રકારે પ્રધાનમંત્રી પ્રત્યેનો સ્નેહ અને આદર બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તમામ મહિલા સાંસદો હાજર રહી અને પ્રધાનમંત્રીને આજે સંસદ સત્રનો છેલ્લો દિવસ હતો તે દરમિયાન આ મુલાકાત થઈ હતી। જી બિલકુલ બિલકુલ, આભાર બ્રિજેશ। તો આપ જોઈ શકો છો ગુજરાતના લોકસભાના સાંસદ, રાજ્યસભાના સાંસદ પણ આપ રમીલાબેન બારાને પણ જોઈ શકો છો કે એમને પણ રાખડી બાંધી છે। ગીતાબેનને આપ જોઈ શકો છો, રંજનબેનને આપ જોઈ શકો, વડોદરાથી આવે છે, સુરતથી દર્શનાબેનને જોઈ શકો છો, એમને પણ રાખડી બાંધી છે। તો તમામ જે સાંસદો છે, શારદાબેન મહેસાણાથી આવતા, ગીતાબેનને આપ જોઈ શકો છો, તમામ જે સાંસદો છે, મહિલા સાંસદોએ પ્રધાનમંત્રીને આશીર્વાદ પણ આપ્યા છે।